નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. 70 લાખના ખર્ચે જવાહર બજારથી ગાંધી બજાર સુધી સીસી રસ્તાનું નિર્માણ. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં અનધિકૃત દબાણો સત્તાધીશો દ્વારા દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી, નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા પંચાયત કચેરી, પોલીસ મથક અને સરકારી કોલેજ સહિત સરકારી ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે ગણાતા નેત્રંગના બજારમાં ગેરકાયદેસર દબાણ અને જર્જરિત રસ્તાના કારણે વેપારીઓ અને ગામે ગામથી ખરીદી અર્થે આવતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ચોમાસાની સિઝનમાં ભારે ગંદકી અને ઠેર ઠેર પાણી ભરાવાથી ગ્રામજનોની બદતર હાલત થઈ જતી હતી. ભરૂચ સંસદ મનસુખ વસાવાએ પોતાને ગ્રાન્ટમાંથી 50 લાખ અને નેત્રંગ ગ્રામ પંચાયતે 20 લાખની ફાળવણી કરતા કુલ 70 લાખના ખર્ચે નેત્રંગ જવાહર બજારથી ગાંધી બજાર સુધી માર્ગનું ખાતમુહૂર્ત સંસદ મનસુખભાઈ વસાવાએ કર્યું હતું. જવાબદાર ગ્રામ પંચાયતના સત્તાધીશોએ જવાહર બજારથી ગાંધી બજાર સુધી બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની બુલડોઝરથી કામગીરી શરૂ કરતા નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.